गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज। आज आप धोरण सात में संस्कृत में अभ्यास करीशू। गई काले आपणे एमसीक्यू नु रिविजन कर्यु तू चित्र द्वारा, अने आज आप संस्कृत में नाम लखीशू। विद्यार्थीओ थोड़ाक नाम आपणे लख्या था, बाकीना आज आप लखीशू, पण एक बार पाछू आपणे रिविजन करीशू। एटले चालो आपणे जोईए। पत्र भारह एटले के पेपर वेट, समीकरह एटले पारसी, भ्रमण भाषह एटले मोबाइल, पर्वतः एटले पर्वत पहाड़, दृढ़ दीपह एटले ट्यूबलाइट, और पादपह एटले वृक्ष। और बाकीना जे शब्दों ए पाछळना पेज उपर लखेला छे, अने आपणे एनु रिविजन करीशुं। चालो आपणे जोईए। नौका एटले नो होड़ी थाय छे, मापिका एटले मापपट्टी, पत्र पेटिका एटले टपाल पेटी, अग्निपेटिका एटले बाकसनू बॉक्स, सूचिका एटले सोई, जपमाला एटले के माळा, तुला एटले के त्राजवू, उपनेत्रम एटले चश्मा, अर्गलम एटले के आगळियो, पर्णम एटले पांदडू, आम्रफलम एटले केरी, अने द्वारम एटले दरवाजो, फेनकम एटले शाबू, અને વાતાયામ એટલે બારી। તો આપણે આ ચિત્ર જોઈને જવાબ લખ્યા। અહીંયા નીચે શું આપ્યું છે? તો કે ઉપરના ચિત્રોમાંથી ચાર ગૃહો ઉપયોગ કરી વસ્તુઓના સંસ્કૃતમાં નામ નીચે આપેલી ખાલી જગ્યામાં લખો અને સામે તેનું ગુજરાતી લખો। તો ઉપરમાંથી આપણે પહેલું લખીશું આમ્રફલમ। શું લખીશું? આમ્રફલમ। तो आम्रफलम एटले शुं थाय? तो के केरी। पछी लखीशुं आपणे वातायाम। वातायाम एटले के बारी। हवे आपणे आगळना पेज उपर जोईए। तो एमां आपणे पहेला लखीशुं जपमाला, एटले जवाबमां आवशे माळा। पछी छे तुला। तुला एटले त्राजू। बरोबर विद्यार्थीओ? हवे नीचे प्रश्न आप्यो छे के नीचे संस्कृत शब्दोना साचा अर्थ गोती आपेली विकल्पोमांथी पसंद करीने लखवाना छे। तो अहीं कटह एटले शुं थाय? तो के सादड़ी। तो आपणे जवाबमां लखवानुं छे सादड़ी। चपकह एटले तो के प्यालो। शुं थाय? प्यालो। पछी छे शर्माजननी एटले जाडू अथवा सावरणी, सावरणी अथवा तो जाडू। तुला एटले त्राजवू। शुं थाय? त्राजवू। व्यजनम एटले पंखो, अने उपनेत्रम एटले चश्मा। बरोबर विद्यार्थीओ? तो अहीं आपणे चित्रपदानी एक बे अने त्रणनुं रिविजन आपणे पूरुं करीए छीए, अने हवे आगळ जे पाठ छे तेना एमसीक्यू आपणे रिविजन करीशुं। तो चालो आपणे ए जोशुं। तो ए तमारे कयो पाठ छे? तो के मेघो वर्षती। तो मेघो वर्षती पाठमां आपणे पाठनुं रिविजन एटले के एनुं अनुवाद समझी गया छीए, अने हवे आपणे एना एमसीक्यू छे ते अहींया जोशुं। कृषि कह बीज पुत्र वपति, એટલે કે ખેડૂત છે તે બીજ છે તેને શું કરે છે? તો કે કૃષિ કહ ક્ષેત્ર બીજ વપતિ, એટલે કે તે તેના ખેતરમાં બીજ વાવે છે, એટલે જવાબમાં આપણે લખીશું એ। કૃષિ કહ હલમ પુત્ર નયતિ, એટલે કૃષિ કહ છે હલમ છે તે ક્યાં ચલાવે છે? તો કે ક્ષેત્ર નયતિ, એટલે જવાબમાં લખીશું એ, એટલે કે તે તેના ખેતરમાં ચલાવે છે। કૃષિ કહ બીજ કદા વપતિ, એટલે કૃષિ કહ બીજ છે તે તેનું શું કરે છે? તો કે યદા સ ક્ષેત્રમ કરશતિ તદા, એટલે કે તે તેના ક્ષેત્રમાં અંદર જમીનમાં વાવીને ઉગાવે છે। શસ્યમ કદા પ્રકામ ફલતી, એટલે શું કહે છે કે શસ્યમ કદા પ્રકામ ઉલતી, એટલે કે જે પ્રકાંડ છે છોડ છે તે શું થાય છે? તો કે યદા શસ્યમ રોહિતી તદા, એટલે કે તે છે તેમાંથી રોહિત, એટલે કે જે પાક ઉછેરી અને તે મોટો થાય છે, એટલે મેં જવાબમાં લખીશું બી। કહો ક્ષેત્ર બીજમ વપતી,
એટલે કે બીજને ક્યાં વવાય તો કે કોણ વાવે છે તો કે કૃષિ એટલે કે ખેડૂત વાવે છે એટલે આપણે જવાબમાં લખીશું ડી મેઘો વર્ષતી પદમાં કઈ ઋતુનું વર્ણન થયું છે તો કે મેઘો વર્ષતી પદમાં વર્ષા ઋતુનું વર્ણન થયું છે તો આપણે વર્ષા છે એટલે કે ડી આપણે અહીંયા લખીશું વરસાદ વરસાવવાથી કોણ સંતુષ્ટ થાય છે તો કે ખેડૂત છે તે સંતુષ્ટ થાય છે તો આપણે જવાબમાં લખીશું ડી ધાન્ય ઉગવાથી અને પુષ્કળ પાક પાકવાથી શું થાય છે તો કે સંપત્તિ અને મનુષ્યમાં વૃદ્ધિ થાય છે એટલે જવાબમાં લખીશું ડી શસ્યમનો સમાનાર્થી અર્થ શું થાય તો કે શસ્યમ એટલે ધાન્ય એટલે એનો સમાનાર્થી શબ્દ થાય ધાન્ય એટલે આપણે જવાબમાં લખીશું ડી પ્રકામમ એટલે શું તો કે પુષ્કળ વધારે પ્રમાણમાં એટલે એનો જવાબ લખીશું બી બરાબર હવે નીચે છે નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને તેની સામે ગુજરાતી અર્થ લખો પ્રવહતી એટલે તો કે વહે છે શું થાય તો કે વહે છે કર્ષતી એટલે ખેડે છે સમૃદ્ધિ એટલે આબાદી અથવા ઐશ્વર્ય ગોષ્ઠમ એટલે પશુઓના વાડામાં પ્રકામમ એટલે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં મનુકુલ બુદ્ધિ હોય એટલે મનુષ્યની બુદ્ધિ બરાબર વિદ્યાર્થીઓ તો આપણે અહીંયા આજે ચિત્રપદાની મેઘો વર્ષતી પાઠના આપણે MCQ અને ગુજરાતી શબ્દનો અભ્યાસ કર્યો હવે આપણે જોશું ખાલી જગ્યા ચાલો આપણે આગળના પેજ ઉપર જોઈએ ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા શું છે તો કે મેઘો વર્ષતી પ્રહતી નીરમ એટલે કે મેઘો એટલે કે વરસાદ છે એ વરસે ત્યારે એમાં નીર એટલે કે પાણી વહે છે ખાલી જગ્યા કૃષિકઃ ગચ્છતિ ગોષ્ઠમ તો કે સંતુષ્ટ ખેડૂત છે તે પશુઓના વાડામાં જાય છે એટલે આપણે જવાબમાં લખ્યું તુષ્યતિ એટલે કે સંતુષ્ટ નયતિ ચ વૃષભમ ખાલી જગ્યા વહતી તેમાં આવશે હલમહી શું આવશે હલમપી એટલે કે હળ લઈને જાય છે કર્ષતિ ક્ષેત્રે ખાલી જગ્યા ચ બીજમ તો એમાં આવશે વાપતી એટલે કે વાવવું શું થાય વાવવું રોહતી શિષ્યમ ખાલી જગ્યા પ્રકામમ તેમાં આવશે ફલતી એટલે કે પુષ્કળ પ્રમાણમાં ભવતી ખાલી જગ્યા મનુકલ બુદ્ધિ તેમાં આવશે સમૃદ્ધિ શું આવશે સમૃદ્ધિ બરાબર વિદ્યાર્થીઓ તો આજે આપણે અહીંયા સુધીનું રાખીએ બાકીનું છે તે આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે રિવિઝન કરીશું વિદ્યાર્થીઓ હું તમને સ્વાધ્યાય પોથીમાં લખી અને રિવિઝન કરાવું છું પણ તમે તો તમારી પાઠ્યબુકમાં ઓલરેડી લખેલું જ હશે એટલે તમારે ખાલી જોઈ અને સમજવાનું છે બરાબર તો આજ માટે એટલું રિવિઝન બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું